अमदावाद महानगरपालिकाए શહેરમાં પ્રદૂષણને રોકવા માટે બે મિસ્ટ મશીન બનાવ્યા છે। શહેરીજનો શુદ્ધ હવાનો શ્વાસ લઈ શકે તે માટે એમસી દ્વારા નવતર પ્રયોગ કરાઈ રહ્યો છે। હવાના કુલ પ્રદૂષણમાં 35% પ્રદૂષણ ધૂળના રજકણોના કારણે થાય છે। આથી તેને કંટ્રોલ કરવા માટે એમસીએ બે મિસ્ટ મશીન લીધા છે। હલપીરાણા સ્થિત ડમ્પિંગ સાઇટ પર આ મશીનનો ઉપયોગ કરાયો છે, જેથી ધૂળને ઉડતી અટકાવાઈ રહી છે। આ ઉપરાંત શહેરના રોડની આસપાસ વાવેતર કરાયેલા વૃક્ષો પર પણ આ મશીન દ્વારા પાણી સ્પ્રે કરી ધૂળ સાફ કરવામાં આવી। આ મશીનમાંથી પાણીના 90 થી 95 ફૂટ ઊંચા ફુવારા થાય છે, જેના કારણે ડસ્ટ પોલ્યુશન કંટ્રોલમાં આવે છે। આ એક મશીનની કિંમત 44 લાખ રૂપિયાની છે। હજુ કોર્પોરેશન દ્વારા આવા 16 મશીનની ખરીદી કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરાશે। શિયાળાની શરૂઆત થતાં અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ છે તે પણ વધી રહ્યું છે, કારણ કે જે રીતે ટેમ્પરેચર ડાઉન થતું હોય છે તેના કારણે સૌથી વધુ જે રજકણો છે તે હવામાં ભળતા હોય છે, તેના કારણે પ્રદૂષણ એટલે AQI છે તે અમદાવાદ શહેરનો આશ જઈ રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા એક નવો પ્રયોગ લાવી રહી છે, જેમાં દર્શાવી શકાય છે કે મિસ્ટ મશીન એ અમદાવાદ શહેરમાં લાવવામાં આવી રહ્યું છે। આ બે મશીનો હાલ મૂકવામાં આવ્યા છે। સૌથી વધુ AQI જે પીરાણા ડમ્પિંગ સાઇટ પર જોવા મળે, તેના કારણે પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર આ જે મિસ્ટ મશીન છે, મિસ્ટ મશીનના માધ્યમથી આખો પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તેના કારણે રજ છે તે નથી ઉડતી અને તેના જ કારણે જે હવાનું જે પ્રદૂષણ તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે। મહાનગરપાલિકાનું આયોજન છે કે પ્રાયોગિક ધોરણે આ બે મશીનો છે જેની કિંમત 44 લાખ રૂપિયા એક મશીનના છે, અને આવનારા સમયમાં 16થી પણ વધુ મશીનો અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં લાવવામાં આવશે। મુખ્યત્વે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે આખું આ મશીન છે એ મશીનની અંદર જોવાઈ રહ્યું છે કે કઈ રીતે પાણીનો ફ્લો છે જોવા મળી રહ્યો છે। માનવામાં આવ્યું છે કે 90 ફૂટ ઉપર આ પાણીનો ફ્લો છે તે જતો હોય છે, અને તેના જ કારણે જે હવામાં રહેલા જે રજકણો હોય છે એ રજકણો છે તે દબાઈ જતા હોય છે, તો સાથે જે અલગ અલગ ઝાડવાઓ છે, વૃક્ષ છે, જે મોટા વૃક્ષો છે તેમાં પણ છે તે લગાવવામાં આવતા હોય છે। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખો ડેમો છે તે હાલ થઈ રહ્યો છે, અને અમદાવાદ શહેરમાં 1-2 આવા મશીનો હાલ ખરીદવામાં આવી રહ્યા છે, અને ભવિષ્યમાં હજુ પણ અલગ અલગ 16 મશીનો મહાનગરપાલિકા ખરીદવા જઈ રહી છે। હાલમાં અમે આવા 2 મિસ્ટ મશીનો પીરાણા ડમ્પિંગ સાઇટ ખાતે ઉપયોગમાં મૂકેલા છે, અને આ મશીનોથી અમે પીરાણામાં અમારો જે બાયોમાઇનિંગ પ્રોજેક્ટ છે એમાં જે એના કારણે જે ડસ્ટ ફેલાતી હોય એને અત્યારે અમે ડામી રહેલા છીએ, અને એમાં અમને ઘણા સારા પરિણામો મળેલા છે। એના કારણે અમે બીજા પણ વધારાના 14 જેટલા મશીનો, એમ કરીને ટોટલ 16 જેટલા મશીનો ઉપયોગમાં મૂકવાનું આયોજન હાથ ધરી દીધેલું છે, અને આગામી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં આ મશીનો ઉપયોગમાં મૂકવામાં આવશે। મુખ્યત્વે જ્યાં આગળ કન્સ્ટ્રક્શન ડેબ્રીઝના ટ્રાન્સપોર્ટેશન થતા હોય અથવા તો રીડેવલપમેન્ટના મોટા પ્રોજેક્ટો થતા હોય એને કારણે જે હવામાં ડસ્ટ વધારે તરતી હોય છે એને આનાથી દબાવી શકાશે। બીજું, જે આપણા મોટા મોટા ઝાડો શહેરમાં આવેલા હોય છે એ કદાચ આપે માર્ક કરેલું હશે, તો હમણાં અમે જ્યારે વર્લ્ડ કપ ફાઇનલ મેચ હતી એ વખતે એરપોર્ટના રસ્તાઓ કે સ્ટેડિયમના રસ્તાઓ હતા એના ઉપર આવેલા મોટા વૃક્ષોને પણ ધોવાનું કામ આનાથી કરેલું હતું, અને આગામી સમયમાં અમદાવાદના આવા મોટા મોટા રસ્તાઓ પર જ્યાં આવા મોટા વૃક્ષો આવેલા હશે એને પણ આવા મિસ્ટ મશીનોથી વોશ કરવા માટેનું આયોજન છે, જેનાથી આવું ડસ્ટ પોલ્યુશન જે કંઈ હશે એને કંટ્રોલ કરવામાં ઘણા સારા પરિણામો મળી રહેશે। 44 લાખ રૂપિયા કિંમત છે। સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેરમાં જે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તે પ્રદૂષણના પ્રમાણને ઘટાડવા માટે મહાનગરપાલિકાનો આ એક નવતર પ્રયોગ છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।